ભિલોડાના સોભાયાળા ગામથી સોભાયાળા પિકઅપ સ્ટેન્ડથી સોભાયાળ સુધી મંજૂર થયેલ અને શરૂ કરાયેલ રોડ તંત્ર દ્વારા બંધ કરાતા ગામજનોમાં રોષ, ગામજનોએ કરી રામધૂન. ભિલોડા તાલુકાના સોભાયડા ગામે સોભાયડા કંપાથી સોભાયડા ગામ સુધી 1.20 કિલોમીટરનો રોડ આઝાદી પછી ક્યારેય બનતો નહોતો. મહા મુશ્કેલીથી આ રોડ ગ્રામજનોએ મંજૂર કરાવ્યો. માર્ગ અને મકાન વિભાગ ભિલોડા દ્વારા 33 લાખના ખર્ચે 1.20 કિલોમીટર રોડનું કામ શરૂ કરાવ્યું. આ કામનો ભિલોડા ધારાસભ્ય અને અધિકારીઓની ઉપસ્થિતિમાં શુભારંભ કરાયો. જૂનો રસ્તો તોડી પણ નાખ્યો. થોડું ખોદકામ કર્યા બાદ આજે 3 માસથી આ મંજૂર થયેલ રસ્તાનું કામ તંત્ર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. એક તરફ કમોસમી વરસાદ, બીજી તરફ ચાલુ કરેલ રસ્તો ખોદી નાખ્યા પછી અટકાવવામાં આવ્યું છે, જેનાથી રહીશો હાલ ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. છેવાડાના ગ્રામ્ય વિસ્તારમાં હજુ સુધી પાકા રસ્તાની સુવિધા પહોંચી નથી. એ બાબત આ સોભાયડા કંપાનો રસ્તો નથી બનતો એનાથી પુરવાર થાય છે. સરકારમાં રહેલ ધારાસભ્યના હાથે ઓપનિંગ થયું હોય છતાં જો માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ જો બધતા ના હોય અને ખોદકામ કરેલ રસ્તાનું કામ બંધ કરાવતા હોય તો તંત્રની દાદાગીરી કહેવાય. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને જે હોય એ પણ એમાં જનતાનો શું વાંક. આજે તો જનતા રસ્તા વગર પરેશાનીનો સામનો કરી રહી છે. નમન પંડ્યા, જેડેસ ટીવી, અરવલ્લી. અમે 70 વર્ષથી વણતા આવેલા ને સાહેબ, એટલે 70 વર્ષથી અમારો રસ્તો મળતો નથી. નાળિયામાં જઈએ છીએ ખાલી. RCC બનાવ્યો તો એ RCC તો એ મંજૂર રાખતા નથી એ લોકો, અને આ કાળી પટ્ટી તો થવા જ નથી દેવાના. એટલે અમારે શું કરવાનું એમાં? એટલે આ ગમે તે રીતે થાય એ કોશિશ કરો સાહેબ.